નસવાડી તાલુકામાં ઠેર ઠેર વરસાદથી હાલાકી કોઈ જગ્યાએ કોજવે તૂટ્યા તો કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરાયું નસવાડી ગામ સંપર્ક બન્યું નસવાડી તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી અનરાધાર વરસાદ વરસ તાલુકોમાં કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે નસવાડીના કારીડોરીથી રાજબોડેલીના રસ્તા પર પાણી આવી જતાં નસવાડી દવાખાને આવેલ ચાર વ્યક્તિઓ કારીડોરી સ્મશાનમાં ફસાયા હતા રાજબોડેલી વસાહતના એક પુરુષ બે મહિલા એક બાળક ફસાયા હોય નસવાડી પોલીસ મામલતદાર અને ગ્રામજનોની મદદથી ચારેને કલાકો બાદ રેસ્ક્યુ કર્યા હતા નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અનેક મુશ્કેલી સર્જાઈ નસવાડીની કારીડોરીથી રાજબોડેલીના રસ્તા પર પાણી આવી જતા નસવાડી દવાખાને આવેલ ચાર વ્યક્તિઓ કોરીડોરી સ્મશાનમાં ફસાયા નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અનેક મુશ્કેલી સર્જાઈ હતી અશ્વિની નદીમાં ઘોડાપુર આવતા અશ્વિન નદીના પાણી નસવાડી ટાઉનમાં ઘુસ્યા સાત વર્ષ પછી અશ્વિન નદીની પાણી નસવાડી ટાઉનમાં ઘુસ્યા હતા નસવાડીના પલાસણી ગામના સો મીટર પુલનો એપ્રોચ તૂટ્યો પુલના પેરાફેટમાં પણ પડી તિરાડ પલાસણીથી કારીડોરી જવાના પુલ વાહન વ્યવહાર બંધ કરાયો હતો અશ્વિની નદીના ઘોડાપુર પાણીમાં પુલનો એપ્રોચ ધોવાઈ જતાં પુલને પણ નુકસાનની શક્યતા સ્થાનિક તંત્ર સતત ખડી પગે અનેક રસ્તાઓ નસવાડી તાલુકાના વરસાદને લઈ બંધ થયા છે નસવાડી ક્વાંટને જોડતો સ્ટેટ હાઈવેના ભાખા ગામના પુલ ઉપરથી અશ્વિન નદીના ધસમસતા પાણી પસાર થયા ભાખા ગામનો પુલ પરથી પાણી પસાર થતા હોય કલાકો માટે રહ્યો હાઈવે બંધ પુલ ઉપરથી પાણીનો નિકાલ ન હોય વાહન ચાલકો જીવના જોખમથી પસાર થયા પૂર પર પાણી હોય અને વચ્ચેથી તૂટી ગયું હોય કરી ભય સાથે પસાર થયા હતા ત્યારે એ ભાખા ગામની શારાની કમ્પાઉન્ડ દિવાલ તૂટી હતી ઠેર ઠેર નુકસાનના સમાચાર છે અલ્લારખા પઠાણ જડેશ નસવાડી